ગીર સોમનાથ જિલ્લામાં શેરડી પકવતા ખેડૂતો શેરડીના ભાવમાં ધરખમ ઘટાડો થતા મુશ્કેલીમાં મુકાયા છે. ગીરના સૂત્રપાળા, તાલાલા, કોડીનાર અને ઉણા પંથકમાં ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ખેડૂતોને ટન દીઠ ₹2,100 નો ભાવ મળતો હતો, પરંતુ છેલ્લા 3-4 દિવસમાં શેરડીનો ધરખમ ઘટાડો થતા શેરડીનો એકમ દીઠ ભાવ 1,600 થઈ જતા ખેડૂતો પાયમાલ થયા છે, જેની અસર સીધી ગોળના બજારો પર પડતા ગોળના ડબ્બાના ભાવ 600 થી ઘટીને 425 થવા પામ્યા છે. 2,250 રૂપિયા અત્યારમાં બરોબર, ને અત્યારે ઘટીને 1,500 રૂપિયા આવી ગયા છે. ને રાબડાવાળાને એ કહીએ અમે કે આનું કારણ શું ઘટવામાં, તો રાબડાવાળા એમ કહે છે કે આઉસ ટેકનો ગળ ચાલુ થઈ ગયો છે ગુજરાતમાં, એટલે આનું ગળનો ભાવ ઘટી ગયો. બરોબર, તમારું એ કહેવાનું છે અત્યારે જે ગળના ડબ્બાનો ભાવ છે એ પ્રમાણે જો રાબડાવાળા આપે તોય 2,200 રૂપિયા કાપી કહી લો. 1,500 રૂપિયામાં શેરડી જાય અત્યારે, એ શેરડી આપણે વાયે, ચોપણી કરીએ, ખેતર ખેડે એ બધી કરતા એમાં ખર્ચો 1,400 આવી જાય છે. અમુકને 200 રૂપિયા નુકસાની જાય એવું છે ખેડૂત માટેનું. સરકારશ્રીને આમાં થોડીક ધ્યાન દેવું જોઈએ. ને અમારી જે કોડીનાની સુગર ફેક્ટરી અત્યારે હાલમાં 2 વર્ષથી બંધ પડી છે, એ પછી સરકારને થોડુંક ધ્યાન દેવું જોઈએ એમાં. શેરડીમાં અત્યારે ઉત્પાદન તો બહુ નથી, પણ બહારથી જે ગોળ આવે છે અને એ બહારના ગોળને લીધે ગોળની માર્કેટ ખૂબ ઘટી છે, અને ગોળની માર્કેટ ઘટવાથી શેરડીના ભાવ ઘણા બધી ઘટી ગયા છે. ટને 500-600 રૂપિયા શેરડીના ભાવ ઘટી ગયા છે. ગીર સોમનાથમાં શરૂઆતથી 225 રાબડા જેવું ચાલુ થયું છે. જે 11 વર્ષે 350 રાબડા હતા એના બદલે રાબડા ઓછા જ ચાલુ થયા છે. શરૂઆતમાં જે એક મણ ગોળના, લાલ ગોળના 571 બજાર ચાલુ થઈ હતી, રાબડા ચાલુ થયા છે. અને પીળા ગોળના 225 રૂપિયા જે ભાવ હતો એ અત્યારે ઘટી અને લાલ ગોળના 440 રૂપિયા થઈ ગયા છે, અને પીળા ગોળના છે એ 490-500 રૂપિયા જેવો ભાવ. તો ખેડૂતોને જે 2021 અમે બજાર સ્ટાર્ટ થઈ હતી ત્યારે અમે પણ નક્કી કર્યું હતું ખેડૂતો સાથે મિટિંગ કરીને કે આપણે 2000 જેવી બજાર જાળવી રાખવાની છે. પણ કોઈ પણ સંજોગોમાં ગોળની બજાર બહુ જ ઘટવાથી અત્યારે શેરડીની બજાર ખૂબ જ ઘટી ગઈ છે. શેરડીમાં ટને 400-500 રૂપિયા, એટલે 2000 થી ઘટીને 1,500-1,600 રૂપિયા બજાર થઈ ગઈ. શેરડીની વાત કરીએ તો શું ખેડૂતોને ભાવ મળે છે પહેલા શું? અત્યારે આ સરકારની નીતિને કારણે ખેડૂતો બહુ હેરાન છે. શેરડીના ભાવ શરૂઆતમાં 2,200-2,250 રૂપિયા ભાવ હતા, અત્યારે 1,500-1,600 રૂપિયા જ ભાવ છે. હવે એમાં વર્ષન એક વખત રોપણી કરવાના વીઘે 25,000 ની આજુબાજુ ખર્ચો આવે, તો એમાં અમારે કઈ રીતે પહોંચી વળવું? અત્યારના ભાવ પ્રમાણે અમારે ખેડૂત કઈ રીતે ઊભો થઈ શકે? સરકાર પાસે ઘણી બધી અપેક્ષા છે કે અમારા ખેડૂતો માટે કંઈક વિચારે. પછી અમારી આ સુગર ફેક્ટરી બનશે એના માટે કંઈક સારું કરે કે ફેક્ટરી ચાલુ થાય એવા કંઈક પ્રયત્ન કરે સરકારશ્રી, એવી અમારી